ને મિત્રો મજામાં મિત્રો મેં એક આ હોમવર્કમાં આપ્યું હતું એ જ આજે આપણે સમ લઈએ છીએ કે અહીં તમને એક ત્રિકોણની અંદર મૂકેલી સંખ્યાઓ અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે અહીંયા શું આવે તો મને ખ્યાલ છે ઘણા બધા લોકોએ જવાબ આપ્યો છે પણ મિત્રો ઘણી વખત લાગતું સહેલું હોય પણ થોડુંક અઘરું પણ પૂછી શકાય કેવી રીતે પૂછી શકાય એનો એક આ પ્રયાસ છે કે જનરલી જે સાદું સાદું પૂછતા તેમ કહેતા નિયમો તો બધા ગણિતના હશે એમાં કંઈ ચિંતા જેવું નથી પણ કંઈક થોડુંક વિશેષ હોય એવી કંઈક વાત તો એ આ મારી મેળાએ મેં મૂકેલું છે પણ ઘણા લોકોને આવડી પણ ગયું છે જોઈ લઈએ મિત્રો સેવ સિમ્પલ છે કે અહીંયા આપણે મેં શું કર્યું છે કે એક બે ને ત્રણ છે તો આપણે એક કામ કરીએ પહેલાં આ બેનો ગુણાકાર પછી આ બેનો ગુણાકાર પછી આ બેનો ગુણાકાર આમ બીજી કંઈ એડજસ્ટ નથી થતું જેમ કે બે ને એક ત્રણ ને એક ચાર પછી એક વધારે ત્રણ ને એક ચાર ને બે છ એક વધારે એવું કંઈ થતું નથી બીજો પ્રયાસ કરશો નહીં મેળ પડે પણ તમે જોવો જોઈએ કે બે અને એકનો ગુણાકાર કરો પછી એક અને એકનો ગુણાકાર કરો પછી એક અને બેનો ગુણાકાર કરો તો જોવો જોઈએ બે એકું બે એક એકું એક બે એકું બે કેટલા આવ્યા પાંચ યસ પછી અહીંયા પણ એવું થવું જોઈએ તો ત્રણ દુ તો કે છ બે એકું તો બે અને ત્રણ એકું તો જો છ ને બે આઠ ને ત્રણ અગિયાર તો છે ને સાચું અગિયાર આવી ગયા તો હવે તમે જ કહો ચાર દુ આઠ બે તેરી છ ચાર તેરી બાર તો શું થશે આઠ ને છ ચૌદ બે સોળ ને છવ્વીસ તો એવો જવાબ છે જરૂર છે તો મિત્રો જે લોકોને છવ્વીસ જવાબ આવતો હતો એ લોકો બધા સાચા છે અને બાકીનાને નહોતો આવડતો તો બસ હવે પણ તમે પણ એની સાથે જ છો હવે તમને આવડી ગયું છે મિત્રો થોડો ચેન્જ માટે ચલો હવે એક નાનકડો ચેન્જ કરું છું અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સેમ વસ્તુ રાખું છું થોડો ચેન્જ કરું છું મિત્રો આપણે એક કામ કરીએ કે બીજો જે સમ છે એમાં હું અહીં પાંચ છે ને એની બદલે એક ઓછો કરી નાખું છું કેટલા કરું છું ચાર અને અગિયાર છે ને એની બદલે હું કરી નાખું છું બાર અને આ આપણે બદલાવી નાખી આપણે લઈ લઈ વીસ પછી એકવીસ પછી બાવીસ પછી ત્રેવીસ ચાલો ફરીથી બાકીનું બધું મેં એમને રાખ્યું છે અને હવે તમે ફાઇન્ડ આઉટ કરો તો મિત્રો તમે એક કામ કરી શકો છો વિડીયોને સ્ટોપ કરી દો અને પ્રયાસ કરો અને જવાબ લખી નાખો કોમેન્ટ્સની અંદર કે સર આટલા આવે છે અને પછી તમે વિડીયો જુઓ અને પછી પાછી કોમેન્ટ્સ લખવું હોય તો લખી શકો છો તો જુઓ જે મિત્રો કંઈ પકડાઈ રહ્યું છે મિત્રો આ થોડુંક હાર્ડ લેવલનું પૂછ્યું શું કામ પૂછ્યું મેં એટલે પૂછ્યું કે કંઈક નવું મળે અને તમને જાણવા મળે કે આમાં શું હોઈ શકે જો તમે મિત્રો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરી હશે તો મને લાગે છે જરૂરથી આવડી ગયું હશે અને ન પકડાનું હોય તો આ નવ આઈમ વિથ યુ જો મિત્રો મેં શું કર્યું છે ખબર છે આ આ અને આ એક ક્રમ લીધો છે કયો બે એક એક એ જ રીતે અહીંયા કયો ક્રમ આવશે તો કે ત્રણ એક બે ઓકે અને અહીંયા કયો ક્રમ આવશે ચાર ત્રણ ને બે ચાલો આટલું ક્લિયર બીજું મેં શું કર્યું છે કે આની એક ઘાત આની બે ઘાત આની ત્રણ ઘાત આની એક ઘાત બે ઘાત ત્રણ ઘાત એક ઘાત બે ઘાત અને ત્રણ ઘાત જોજે આની એક ઘાત એટલે બે એકનો વર્ગ એક એકનો ઘન એક ચાલો સરવાળો કરો છે કેટલા આવ્યા ચાર છે અહીંયા જુઓ ત્રણ પછી એકનો વર્ગ એક બેનો ઘન આઠ ત્રણ ને એક ચાર આઠ ને ચાર બાર છે જી હા તો હવે તમે તરત કહેશો ચારની એક ઘાત એટલે ચાર ત્રણનો વર્ગ એટલે નવ બે દુ ચાર દુ આઠ તો ચાર ને નવ તેર તેર ને આઠ એકવીસ તો જવાબ શું આવશે એકવીસ તો મિત્રો આ રીતે પણ પૂછી શકાય જો તમને મજા આવી હોય અને જો તમે હા કહેતા હોય તો એમ એક હોમવર્ક આજે પણ આપી દો ચલો આપી દો મિત્રો એક કામ કરો ખાલી આટલો જ ફેરફાર કરું છું કે અહીંયા ચાર છે ત્યાં હું આઠ મૂકી દઉં છું અને વિકલ્પ બદલાવી નાખશો ને ચાલો વિકલ્પ બદલાવી નાખી સોળ સત્તર અઢાર અને ઓગણીસ ચાલો હવે આ તમારું શું થઈ જશે હોમવર્ક તો જુઓ અને વિચારો મિત્રો આવું શું કામ આપણે કરીએ છીએ કે તમને એકદમ મજા આવશે અને ગણતરી કરવાની મજા આવશે પણ આ સમ મેં એટલો અઘરો મૂક્યો છે એટલો અઘરો મૂક્યો છે કે મને આનંદ થશે કે કોઈ આ સમ કરી દેશે તો પણ મિત્રો વાત એટલી છે કે આમ જ આપણે શીખતા રહેશું મિત્રો તમારી કોમેન્ટ્સ મને મળી રહી છે અને તમે લોકો સરસ રીતે કામ કરી રહ્યા છો એનો મને ખૂબ ખૂબ આનંદ છે તો મિત્રો બસ કોમેન્ટ્સ દ્વારા તમારા જવાબની રાહ સાથે આવજો ઓલ ધ બેસ્ટ